જેથી ખેડૂતોની માઠી દશા થઈ છે વરસાદના કારણે હારીજ પંથકના ખેતરો બેટમાં ફેરવાતા કઠોળ અડદ કપાસ અને ઘાસચારા સહિતના પાકો મોટાભાગે નિષ્ફળ જતા ખેડૂતોને હાલ તો રોવાનો વારો આવ્યો છે પાટણ જિલ્લામાં થયેલ ભારે વરસાદ અને પવનને કારણે ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન થવા પામ્યું છે હારીજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગે અડદ મગ તલ જેવા પાકો લડવાની તૈયારીઓ પર આવેલા હતા અને કેટલા ખેડૂતોના ખેતરોમાં કઠોળ પાક, કાપડી કરેલા પડ્યા હતા તે સમયે જ વરસાદ વરસતા કઠોળ અડધ સહીતા પાક નિષ્ફળ ગયા છે છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં ઉઘાડ નીકળ્યો હોવા છતાં ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી જેને લઈને ખેતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે હવે ઓrna ચોમાસાની પરિસ્થિતિ ખૂબ નુકસાન કર્યું છે વરહાતે ખેડૂતોના ઊભા પાક ગયા એરંડા ગયા ઝાર્યું પછી તમામ ખેડૂતોને નુકસાન છે હવે સરકારને મારી રજૂઆત છે અમારી કાંઈક એનું વળતર ચૂકવે તો સરકાર શ્રીનો આભાર ખૂબ હાલાકી ભોગવવી પડે રહી છે અહીંયા સ્ટેશન ઉપર ખેતરોમાં પણ પાણી પાણીની ખૂબ વિકટ પરિસ્થિતિ છે એરંડાના પાક કાંઈ પણ બચી કેમ છે જ નહીં ખેડૂતોએ એક વિઘે દસ હજારનો ખર્ચો કર્યો છે અને સારા પાકની આશાઓ સેવી હતી પરંતુ પાછોતરા થયેલા વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યું છે હારીજ પંથકમાં એકત્રીસ હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ સારી ઉપજની આશાએ વિવિધ ચોમાસું પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ પાછોતરા વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યું છે મોટાભાગના પાકો નિષ્ફળ ગયા છે હાલમાં ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાક સુકાવા લાગ્યા છે હરીચ તાલુકાના બોરથવાડા ગામમાં ખેતરોમાં પાણી ભરાઈ રહેવાને કારણે ખેડૂતોએ આ પાકોને સળગાવી હોળી કરી હતી ત્યારે ખેડૂતો પર આવેલી આ કુદરતી આફતને દૂર કરવા સરકાર ખેડૂતોનો સહયોગી સાબિત થઈ નુકસાનીનો સર્વે કરાવી વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી છે નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ